गुड मॉर्निंग स्टूडेंट, केम छो बता? मजा में ने? अंजलि विद्या मंदिर में आप सर्वनु स्वागत छे। आज आप प्रकरण 5 रेखा अने खूणाओ विषे समझीशू। हवे तमने खबर छे के रेखाओनी जोड़ना खूणा, पूरक कोण, कोटिकोण, आसना कोण, अभिकोण वगैरे छे। तो आपणे आजे आ बधा विषे समझशुं। बे रेखाओनी एक रेखा छेदवाथी बनता अनुकोण, युग्मकोण, छेदिकानी एक ज बाजूना अंतकोण, अंदरनो अने बहारनो खूणो, समांतर रेखाओनी आपणे चकासणी करीशुं। सौ प्रथम तो तमे जाणो छो के 90 अंशना खूणाने तमे कयो खूणो कहेशो? तो तमने खबर छे के 90 अंशनो खूणो एटले काटकोण। हवे 90 अंशथी नानो खूणो होय एने आपणे शुं कहीए छीए? लघुकोण। 90 अंशथी मोटा खूणाने आपणे शुं कहीए छीए? गुरुकोण। हवे आपणे अहीं कोटिकोण विशे समझीए। तो जे बे खूणाना मापनो सरवाळो 90 अंश थाय तो ते खूणाने एकबીજાના કોટિકોણ કહે છે, બરાબર છે? એટલે કે ધારો કે કોઈ એક ખૂણાનું માપ 70 અંશ આપેલું છે અને બીજા ખૂણાનું 20 અંશ આપેલું છે, તો એનો સરવાળો કેટલો થશે? 90 અંશ થશે। તો આ કેવો કહેવાય? તો કે કોટિકોણ કહેવાય। એવી જ રીતે જો બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય। શું કહેવાશે? પૂરક કોણ કહેવાય। જો સરવાળો 90 અંશ થાય તો કોટિકોણ કહેવાય, અને સરવાળો 180 અંશ થાય તો તે પૂરક કોણ કહેવાય છે। જો બે ખૂણાના શિરોબિંદુનું સામાન્ય હોય અને એક ભુજ સામાન્ય હોય તથા ખૂણાની અંદરના બિંદુ સામાન્ય ન હોય તો તે બે ખૂણાને આસના કોણ કહેવાય છે, બરાબર છે? હવે આપણે અહીં કેટલાક તમે આપણે એના જોઈએ ઉદાહરણ જુઓ। પહેલાં તો છે ને તમારી બુકના પાના નંબર 54 ઉપર તમે જુઓ, એમાં તમને લખ્યું છે પ્રયત્ન કરો, તમારી આસપાસની આકૃતિના ખૂણાની યાદી બનાવો અને તેમાંથી લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ઓળખો, બરાબર છે? તો સૌથી પહેલાં કે આપણે પાસે શું હોય તો કે ટેબલની ઉપરની સપાટીની બે કિનારી વચ્ચેના ખૂણાઓ કેવા હોય? કાટકોણ હોય છે। કંપાસ બોક્સની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ખૂણો કેવો હોય? કાટકોણ હોય છે। કાટકોણિયાની બે ધાર વચ્ચેના ખૂણા કાટકોણ તથા લઘુકોણ હોય। કાતરના બે પાંખિયા વચ્ચેનો ખૂણો કેવો હોય? લઘુકોણ હોય છે। પુસ્તકની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ખૂણો કેવો હોય? કાટકોણ હોય છે। કાજુ કતરીના ખૂણા લઘુકોણ તથા ગુરુકોણ। માપપટ્ટીની આસપાસના બે ધાર વચ્ચેના ખૂણા કાટકોણ। ઘરની પાસે પાસેની બે દિવાલ વચ્ચેનો ખૂણો કાટકોણ। નોટબુકની પાસ પાસેની બે ધારનો ખૂણો કાટકોણ કહેવાય છે। ઘરના બારણાની લંબાઈ અને પહોળાઈ વચ્ચેનો ખૂણો પણ કાટકોણ મળે છે। હવે તમને અહીં પાના નંબર 95 ઉપર આપેલું છે કે શું બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? હા, બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે। ધારો કે એક લઘુકોણનો ખૂણો 30 અંશનો છે અને બીજો 90 અંશનો છે, તો બંનેનો તમે સરવાળો કરો તો એ શું થાય? કોટિકોણ મળે। હવે શું બે ગુરુકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? ના, શા માટે ન હોઈ શકે? કારણ કે ગુરુકોણ એટલે 90 અંશથી વધારે હોય, તેથી બે ગુરુકોણના માપ ક્યારેય
કોટી કોણ હોઈ શકે નહીં, શું બે કાટકોણ પરસ્પર કોટિકોણ હોઈ શકે? ના, કારણ કે તમને ખબર જ છે કે કાટકોણ એટલે 90 અંશ ખૂણો. હવે આપણને શું કીધું છે કે ગમે ત્યારે 90 અંશથી નાનો સરવાળો થતો હોય ને તો જ એ કોટિકોણ કહેવાય. હવે બે 90 અંશનો તમે સરવાળો કરો તો 180 અંશ થાય, એટલે એ કાટકોણના માપનો સરવાળો 180 અંશ થાય તે 90 થતો નથી, બરાબર. હવે તમને કાટકોણ અને કોટિકોણ વિશે બરાબર સમજાઈ ગયું હશે. જુઓ, હવે તમારા પુસ્તકના પાના નંબર 95 ઉપર પ્રયત્ન કરો, માં તમને કેટલીક આકૃતિ દેખાડવામાં આવેલી છે. તો આ આકૃતિ જુઓ, તમને આ આકૃતિ દેખાડવામાં આવેલી છે, બરાબર. તો એમાં 70 અંશ અને 20 અંશનો ખૂણો છે. તો 70 અંશ વત્તા 20 અંશ એટલે પહેલી જોડી કેટલી થાય છે? 90 અંશની થાય છે, બરાબર છે. એ પછીની બીજી જોડીમાં 70 અંશ વત્તા 25 અંશ એટલે કેટલા અંશનો થાય છે? 100 અંશનો થાય છે, એટલે 90 અંશથી વધી જાય છે, એટલે એ કોટિકોણ નથી. ત્યાર પછીનો તમને 48 અંશ અને 52 અંશનો આપેલો છે, તો એ બંનેનો સરવાળો કરતાં 100 અંશ થાય છે, એટલે એ પણ કોટિકોણ છે નહીં. અને એ પછીનું છે કે 35 અંશ વત્તા 55 તો એ કેટલું છે? 90 અંશ થાય છે. તો અહીં તમને એ કોટિકોણ થાય છે, એટલે પહેલું અને ચોથી આકૃતિ છે એ કોટિકોણ થાય છે. હવે જુઓ, તમને કીધેલું છે કે નીચેના, એમાં જ દાખલા નંબર 2, કે નીચેના દરેક ખૂણામાં કોટિકોણનું માપ શું છે. તો હવે આપણે શું કરશું, સૌ પ્રથમ 90 અંશમાંથી જે 45 અંશ આપેલા છે એ બાદ કરશું, એટલે અહીં તમને કોટિકોણનું માપ 45 અંશ મળશે. ત્યારબાદ તમારે 90 અંશમાંથી 65 અંશ બાદ કરતાં તમને 25 અંશ મળશે, બરાબર. એટલે જે માપ છે એને તમારે કાટકોણ એટલે કે 90 અંશમાંથી બાદ કરવાનું છે. હવે જુઓ, તમને ત્રીજો દાખલો પૂછ્યો છે કે બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 અંશ છે, તેના માપ શોધો. તો સૌ પ્રથમ આપણે એક કોટિકોણના ખૂણાનું માપ ધારીએ. ધારો કે કોટિકોણના ખૂણાનું માપ 1 છે અને બે ખૂણાના માપનો તફાવત 12 છે, તો બીજા ખૂણાનું માપ 1 વત્તા 12 થાય, એટલે 1 વત્તા 12 બરાબર 90 અંશ. તો 2x વત્તા 12 બરાબર 90 અંશ. તો 2x બરાબર 90 ઓછા 12 એટલે 78 અંશ આવશે. હવે 2x બરાબર 78, હવે x બરાબર 2x છે, એમાંથી 2ને આપણે 78ના છેદમાં લઈ જઈશું, તો એક્સની કિંમત આપણને 39 અંશ મળશે. હવે બીજા ખૂણાનું માપ છે 39 વત્તા 12 એટલે 51 અંશ મળશે, બરાબર. તમને આ સમજાઈ ગયું હશે. હવે આપણે એના પછીનો 5.2નો પૂરક કોણ વિશે સમજશું. જુઓ, અહીં તમને સ્ક્રીન ઉપર પણ આકૃતિ દેખાય છે અને તમારી ચોપડીના પાના નંબર 95 ઉપર પણ નીચેના ભાગમાં તમને એક જોડી આપેલી છે 60 અંશ અને 120 અંશ. હવે એ બંનેનો તમે સરવાળો કરો તો એનું માપ કેટલું થાય? ગુરુકોણનું માપ 90 અંશથી વધારે હોય છે, તેથી બે ગુરુકોણના માપનો સરવાળો 180 અંશથી વધી જાય છે, બરાબર. અહીં ગુરુકોણ પૂરક નથી, કારણ કે સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. પછી શું બે લઘુકોણ પૂરક કોણ હોઈ શકે? તો હા, બે લઘુકોણ છે એ પૂરક કોણ હોઈ શકે છે, બરાબર. કારણ કે લઘુકોણનું માપ 90 કરતાં ઓછું હોય, તેથી બે લઘુકોણના માપનો સરવાળો
180થી ઓછો થાય એટલે એ પણ પૂરક કોડ બની શકતા નથી બરાબર. હવે તમારે ત્રીજું છે કે શું બે કાટકોણ પૂરક કોણ હોય છે. આ તમારે ચોપડીના પાના નંબર 96 ઉપર આપેલું છે. તો હા, બે કાટકોણ એકબીજાના પૂરક બની શકે. કાટખૂણાનું માપ 90 અંશ હોય છે, તેથી બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે જુઓ, તમને પાના નંબર 96 ઉપર આ નીચે પ્રયત્ન કરો માં 5 ફૂટ સાઈડમાં પૂરક કોણની જોડ છે કે નહીં એ કહેવાનું છે. પહેલું 110 વત્તા 50 એટલે 160 છે, તેથી 180થી નાનું છે એટલે પૂરક કોણની જોડ નથી. એ પછીનું બીજું તમને આપેલું છે 105 વત્તા 65 એટલે એ પણ 180થી નાનું છે, 170 અંશ થાય છે, તો એ પૂરક કોણની જોડ નથી. તે પછીનું ત્રીજું 50 વત્તા 130 તો એ 180 થાય છે, તો એ પૂરક કોણની જોડ છે. એ પછીનું છે 45 વત્તા 45 એટલે 90 તો એ પૂરક કોણની જોડ નથી. હવે તમને પાના નંબર 97 ઉપર તમને બીજું આપેલું છે કે નીચેના દરેક ખૂણાનું પૂરક કોણનું માપ શોધો. તો શું કરશું, પૂરક કોણનું માપ શોધવા માટે સૌ પ્રથમ 180માંથી 100 અંશ બાદ કરીએ તો આપણને અહીં 80 અંશ મળશે બરાબર. પછી એ રીતે 180માંથી 90 અંશને તમે બાદ કરો એટલે તમને 90 અંશ મળશે. હવે બાકીના બે છે 55 અંશ અને 125 અંશ, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે બરાબર. હવે એના પછીનું લખ્યું કે બે પૂરક કોણના મોટા ખૂણાના માપ નાના ખૂણાના માપ કરતાં 44 વધારે છે તો તેના માપ શોધો. તો અહીં આપણે જુઓ, અહીં આપણે એમ કીધું છે કે બે પૂરક કોણના મોટા ખૂણાના માપ નાના ખૂણાના માપ કરતાં 44 વધારે છે તો તેમના માપ શોધો. હવે સૌ પ્રથમ આપણે નાના ખૂણાનું માપ ધારવું પડશે. તો ધારો કે નાના ખૂણાનું માપ x છે. હવે બીજું શું કીધું છે, મોટા ખૂણાનું માપ નાના ખૂણા કરતા x વત્તા 44 ઈ મોટા ખૂણાનું માપ. હવે આપણે અહીં લખી શકીએ x વત્તા 44 બરાબર 180 અંશ. અહીં થશે 2x વત્તા 44 બરાબર 180 અંશ. 2x બરાબર 180 ઓછા 44. હવે કેટલા થશે અહીંયા, 2x બરાબર 6 અને એમાં 136 આવશે. હવે આ બે છે એને 136 ને 2 વડે આપણે ભાગશું તો અહીં આપણે લખી શકીએ x બરાબર 136 ભાગ્યા 2 એટલે તમને x ની કિંમત કેટલી મળશે, અહીંયા 68. એટલે x બરાબર કેટલા મળ્યા આપણને, 68 અંશ. હવે બીજું શું છે તો કે x વત્તા 44 તો 68 વત્તા 44 તો શું થશે, 8 ને 4 12 નો બગડો વધી 1 અને 4 10 ને 11 એટલે બીજા ખૂણાનું માપ કેટલું થશે તો કે 112 અંશ બીજા ખૂણાનું માપ થશે. અને પ્રથમ ખૂણાનું માપ કેટલું થશે, 168 અંશ થશે. તો તમને આ બરાબર સમજાઈ ગયું હશે બરાબર છે. હવે આપણે અસરના કોણ વિશે સમજીશું.